नमस्कार दर्शक मित्रों, હું છું નાથ બાવા ભાવીની સ્પીડ ન્યૂઝ 70 માં આપ સૌનું સ્વાગત કરું છું. જોઈશું આજના સમાચાર વિગતવાર. 285 લાભાર્થીઓને સાધની વિતરણ, જેમાં 87 અનુસૂચિત જાતિ, 44 મુસ્લિમ, 43 શારીરિક શિક્ષણ પછાત, 111 અન્ય. 1997માં આ માર્ગો કરવામાં આવી હતી. 24 વર્ષ સુધી આ પ્રશ્ન પડતો રહેલ આજે એનો લાભ મળ્યો. દીપ પ્રગટ્ય મહાનુભાવના હરદ હસ્તે કરવામાં આવ્યું હતું. સ્વાગત પ્રવચન ડીસી પ્રવીણસિંહ જેતાવત કર્યું હતું. અબડાસાના ધારાસભ્ય જણાવ્યું કે અબડાસાના બંધા ખાતામાં આ કામ અટવાયો છે, તે ધીરે ધીરે રફતાર પકડશે. કેબિનેટ મંત્રી નાનકડા ડુમરા ગામે પધારે તે ગૌરવની વાત છે. જે પ્રશ્નો બાકી હશે જલ્દી પૂરા થશે. કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ગુજરાત રાજ્યના પ્રવચન આપ્યું કે કાર્યક્રમ નાનો લાગે છે પણ અસર મોટી છે, કારણ કે મારો કાર્યક્રમ વડોદરા હતો કે તે મૂકીને આજે હું કચ્છ આવ્યો છું. મારા પ્રવાસના ભાગીદાર પીએમ જાડેજા અને તલવારની સન્માન નહીં પરંતુ કલમની સન્માન જોઈ સ્પીકર તરીકે હતો ત્યારે કોંગ્રેસ અને ભાજપના સાથે લઈને દિલ્હી ગયા હતા. આ કાર્યક્રમ સાધણીનો કાર્યક્રમ યોજાયો તે ડુમરા ગામનો ગૌરવ છે. 300 મામલતદાર નિમણૂક માટે સતત 20 કલાક સુધી હાજર હતો. મારો પ્રથમ કાર્યક્રમ અહીંથી શરૂ થાય છે. સાધરીની જમીનનો ઉપયોગ કરી અને સરકારી જમીન ગેરકાયદેસર હોય તો મહેસૂલ ખાતાને જાણ કરો, એનું પરિણામ સારું આવશે. આ ગ્રેન્ડ લેડિંગ કાયદાની મારી પાસે અરજદારોની લાઈનો લાગે છે. આ કાર્ય માટે હિંમત જોઈએ તો મારા ખાતાને હિંમત આપી બિરદાવું છું. મેં મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે કાર્યક્રમમાં હાજર રહેલ મહેમાનોને કચ્છ કલેક્ટર પ્રવીણાબેન ડીકે, અબડાસા મામલતદાર દામોદર સાહેબ, પંકજભાઈ મહેતા, માજી ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, માલતીબેન મહેશ્વરી, મહેન્દ્રભાઈ ગઢવી, ચેરમેન જિલ્લા પંચાયત કેશવજી, ન્યાય સમિતિ ચેરમેન અનિરુદ્ધ દવે, જિલ્લા મહામંત્રી મહેશ ભાનુશાલી, પરેશ ભાનુશાલી, પરેશસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, અરવિંદ શાહ, મહામંત્રી અબડાસા. સ્ટોરી રમેશ ભાનુશાલી, અબડાસા, કચ્છ. અનુક્રમ નંબર 1 વિધાનસભા એટલે અબડાસા, અને ત્યાંથી શરૂઆત કરી છે સાથણીની જમીનો ખેડૂતોને આપવા માટે. મારા મહેસૂલ વિભાગે ભરસક પ્રયાસ કરીને નિર્ણય લીધો, ખૂબ જહેમત ઉઠાવીને માપણી કરાવી, દબાણો દૂર કર્યા અને 285 ખેડૂતોને તેઓને જમીન તેમની કબજા સુપરત કર્યા અને એની પાવતી સુપરત કરી. વર્ષો જૂનો આ પેન્ડિંગ પ્રશ્ન, જેમાં 87 લોકો અનુસૂચિત જાતિના, 44 મુસ્લિમ ભાઈઓ, 43 સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના લોકો, 111 અન્ય સમાજના લોકો મળીને 285 પત્રોની વહેંચણી કરવામાં આવી. કલેક્ટરશ્રીને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે આ સાથણીની જમીનમાં હવે કોઈ દબાણ થાય અને એની ફરિયાદ આવે તો લેન્ડ ગ્રેબિંગનો સીધો જ કેસ બને છે, એમના પર એવો કેસ લગાડીને મોકલી આપો જેલમાં. ગુજરાતભરના તમામ કલેક્ટરશ્રીઓ અને મહેસૂલ વિભાગને સૂચના આપવામાં આવે છે, સૂચના આપી છે કે આપને ત્યાં સાથણીની જે કોઈ જમીનો હોય એના તાત્કાલિક નિકાલ લાવો, એની પ્રશ્નોની પેન્ડિંગ ન રહેવા દો, અને અન્ય તાલુકાની અંદર પણ આ જ રીતે સાથણીની જમીનો જરૂરિયાતમંદ ખેડૂતોને આપવામાં આવે, જેને કારણે સ્થળાંતર અટકશે, વિકાસ થશે, રોજગાર મળશે, લોકોને કામ પણ મળશે. આજે આ ડુમરા ખાતે અબડાસા વિધાનસભાની અંદર ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા અને મારા વિભાગ ની ખૂબ મહેનતથી, જહેમતથી આ કાર્યક્રમ પાર પડ્યો છે. હું ખૂબ ધન્યવાદ આપું છું મારા વિભાગના અધિકારીઓને, અને ભવિષ્યની અંદર પણ ભૂકંપની અંદર જે એનજીઓએ મકાનો બાંધી આપ્યા છે, પરદેશના લોકોએ આવીને મકાનો બાંધી આપ્યા છે, ધાર્મિક સંસ્થાઓએ મકાનો બાંધી આપ્યા છે, એ બધા મકાનોને એમના નામ પર નથી, જેમના નામ પર એ મકાનો અત્યારે છે, જે લોકો રહે છે એ એમને ફાળવવા માટેની આખી પ્રક્રિયા કરવાની સૂચના પણ કલેક્ટરશ્રીને આપવામાં આવી છે. આકારણીની આ ખૂબ મોટી બાબત પણ બાકી છે. 100 ચોરસ મીટરના મકાનો સરકાર રહેવા રહેણાંક માટે આપતી હોય છે. આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો પણ આગ્રહ છે
के 2024 सुधी में कोईपण व्यक्ति मकान वगरनो न रहे माटे पण आवा जे 100 चौरस मीटरना प्लॉट छे ए प्लॉट एमने आकारणी करीने जे ते व्यक्तिना नामे मळे एनो अमे भरसक प्रयास करवाना छीए। मारा महसूल विभागने आजनी साथणीना कार्यक्रम माटे खूब अभिनंदन आपुं।